હરિધામ સોખડા મંદિરના વિવાદને લઈને કામરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઘણા સમય થયા હરિધામ સોખડા મંદિરની અંદર વિવાદ ચાલી રહ્યો છે અને અવારનવાર પણ સ્વામી તેમજ ભક્તજનો પર હુમલાઓ થઈ રહ્યા છે સાધુ સંતો કામરેજ તાલુકાની અંદર મામલતદારને આજ રોજ ભક્તજનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર મામલતદાર તેમજ તાલુકાની અંદર હરિધામ સોખડા મંદિરના ભક્તજનો દ્વારા સાથે સાથે જિલ્લાના તેમજ તમામ તાલુકાના ભક્તજનો દ્વારા દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભક્તજનો દ્વારા મામલતદારને આવેદન આપતા જણાવ્યું હતું કે આનો તાત્કાલિક નિર્ણય લાવવા જણાવ્યું છે અને ભક્તજનો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં આખા ગુજરાતની અંદર આમરણ ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું કામરેજ ખાતે ધર્મ ભક્તિ પ્રદેશ યુવા પ્રમુખ મનીષભાઈ દેસાઈ બાબુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ રમેશભાઈ પટેલ અશોકભાઈ પટેલ વિક્રમસિંહ હિતેશભાઈ દરેક અલગ અલગ ગામોમાંથી વડીલોની હાજરીમાં કામરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જી ટીવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત થોડા ટાઈમ પહેલાં હરિધામ સોખડા મંદિરની અંદર જે સ્વામીનો એક વિવાદ ચાલી રહ્યો છે અને ગઈકાલે એક સ્વામી ઉપર અથવા તો એમના કોઈ સંસ્થાના માણસો ઉપર જે હુમલો થઈ રહ્યો છે અવારનવાર આ બીજી વખત હુમલા થઈ રહ્યા છે તેના અનુસંધાને ઓલ ગુજરાતની અંદર કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ તેમજ તાલુકા પંચાયતની અંદર જે ભક્તજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેનો તાત્કાલિક નિકાલ થાય એના અનુસંધાને આજે કામરેજ ખાતે મામલતદાર ઓફિસે એમના તમામ કાર્યકરો અને તેમના ભક્તજનો દ્વારા જે આજે આવેદન પત્ર આપ્યું છે તેના વિશે જાણીએ મનીષભાઈ દેસાઈ કેટલા વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલો છે આપ હું છેલ્લા ત્રીસ વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું શેના અનુસંધાને આ તમે આવેદનપત્ર આજે આપવામાં આવેલું ગઈકાલે રાત્રે સાડા બાર વાગે અમારા જે ગુરુદેવ છે પરબો સાઈ મહારાજ એમની પર એક હરિધામ સોખડાના સરળ સ્વામી કરીને એક સંત છે તે દ્વારા એક હિંસક હુમલો કરવામાં આવ્યો છે

શું આપ્યો કલેક્ટર સાહેબ અથવા મામલતદાર સાહેબ ઓફિસે જવાબમાં તમને મામલતદાર સાહેબે અમને જવાબ આપ્યો છે કે અમે વિશ્વાસપૂર્વક અમને ખાતરી આપીએ છીએ કે આગળની કાર્યવાહી અમે કલેક્ટર કલેક્ટરશ્રીને પહોંચાડશું ને આપણે આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ આવે એવા યોગ્ય પગલાં ભરીશું કદાચ આ પ્રશ્નોનો નિકાલ ન થાય તો આગળની કાર્યવાહી શું કરશો આપ જો આ પગલાંનો નિકાલ ન થાય તો અમે આજ આ મરણ ઉપવાસ પર હરિધામ છોકરા મંદિર ખાતે આ મરણ ઉપવાસ પર થેન્ક યુ વેરી મચ અશોક પંચાસરા જીટીવી ન્યૂઝ કામરેજ